Hello friends, first of all, I hope all are safe at your home, stay safe. As you all know, the situation is not good and is worsening, so we need to keep learning online. As a part of the same, I have prepared a video lecture on the chapter number 13, which is rotating unbalance. If you have any difficulties, you can contact me. Thank you. So, as always, let's start with the title, that is rotating unbalance. Why we study this chapter, that is rotating unbalance, why it is necessary. So first of all, we will go through some videos of rotating elements. So this is the first video of propeller shaft speeding up. The shaft is of car. This one is of an inside view of a running wind turbine. You will be able to see later on in this video. This one will be interesting. This is the brake test of a Bugatti car. This one is of an overhead cam of an engine running at 14,000 RPM.
સો વાય વી આર સીઈંગ ઓલ ધીઝ વિડીયોઝ જેમાં બધા તમે વિડીયોઝની અંદર જોયું કે કોઈકની અંદર હેવી ડ્યુટી છે તો કોઈકની અંદર આરપીએમ વધારે છે. તો રોટેટિંગ એનબેલેન્સ ચેપ્ટરની અંદર જે પહેલાં બધા વિડીયોઝ બતાવ્યા એનું રીઝન એ છે કે આની જરૂર શું કામ પડે સ્ટડી કરવાની. તો ઘણી વખત એવું બનતું હોય છે કે માઉન્ટિંગ જે છે એ એસેન્ટ્રિક હોય છે. એસેન્ટ્રિકનો મતલબ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ એક્સિસ ઓફ રોટેશન ઉપર કોલાઇડ નથી થતી. આના કોન્સિક્વન્સીસથી શાફ્ટનું બેન્ડિંગ થવાની પોસિબિલિટી રહે છે જ્યારે શાફ્ટ રનિંગ કન્ડિશનની અંદર છે. જેમ કે આ શાફ્ટની અંદર તમે ક્લિયરલી જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ મરીન શાફ્ટ કે જે થોડું સ્લાઇટ બેન્ડિંગ થઈ ગયું છે એનું. હવે એની ટ્રીટમેન્ટ કરીને એને સ્ટ્રેટન કરવામાં આવે છે. અચ્છા, તો હવે ક્વેશ્ચન એ થાય કે આ ટાઈપનું જે બેન્ડિંગ જે છે એને પ્રિવેન્ટ કરવું હોય અને રોકવું હોય તો શું કરવું? એના માટે જ આપણે આ ચેપ્ટર જે છે એ આપણે સ્ટડી કરીએ છીએ, રોટેટિંગ અનબેલેન્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ થવાના રીઝન શું હોઈ શકે? કે ફર્સ્ટ કે એસેન્ટ્રિક માઉન્ટિંગ હોય, કે પહેલેથી જ જે માઉન્ટિંગ જે છે એનું પ્રોપરલી ના થયું હોય, માઉન્ટિંગની અંદર જ એસેન્ટ્રિસિટી પહેલેથી હોય, શાફ્ટ જે છે એનું પહેલેથી જ સ્ટ્રેટનિંગ ના થયું હોય, પહેલેથી જ શાફ્ટ જે છે એ કદાચ સ્ટ્રેટ ના હોય તો આ પોસિબલ છે. બેન્ડિંગ ઓફ શાફ્ટ અંડર ધી એક્શન ઓફ ગ્રેવિટી ઇન કેસ ઓફ હોરિઝોન્ટલ શાફ્ટ, મતલબ કે શાફ્ટ જે છે એ હોરિઝોન્ટલ હોય તો અગર ફ્લાયવીલ કે એવું કોઈ હેવી વસ્તુ માઉન્ટ કરેલી છે એની ઉપર, ધેન ઇટ ઇઝ પોસિબલ કે એની સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ થોડી નીચે આવી જાય. મટીરિયલ જે છે એ નોન હોમોજીનિયસ હોય રોટરનું, જેમ આપણે બેલેન્સિંગ ઓફ રોટેટિંગ માસિસની અંદર જોયું હતું કે ક્યારેક એવું બની શકે કે પ્રોપરની બધી બ્લેડ્સ છે એ રોટેટ, મતલબ જે છે એ એની સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ નથી કોલાઇડ થતી અને હોમોજીનિયસ મટીરિયલ નથી કોઈ પણ બે બ્લેડની, તો એ પોસિબલ છે કે એનું સીજી જે છે એ એક્સિસ ઓફ રોટેશન ઉપર ના આવે. કોઈ ઇલેક્ટ્રિકલ એસેમ્બલી છે અને એની અંદર મેગ્નેટિક પુલ જે છે એ યુનિફોર્મ નથી તો પણ આ વસ્તુ પોસિબલ છે કે એસેન્ટ્રિસિટી તમારે જે છે જનરેટ થાય રોટેટિંગ એલિમેન્ટની અંદર. તો આવું થાય તો એના પછી ઇફેક્ટ એની એ રીતે આવે છે કે વેન ઇટ સ્ટાર્ટ્સ રોટેટિંગ તો સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ જ્યારે સેન્ટર ઓફ એક્સિસ ઓફ રોટેશન ઉપર નથી પડતી એ ટાઈમે શું થશે કે સેન્ટ્રિફ્યુગલ ફોર્સ જે છે જનરેટ થશે. વી નો દેટ વોટ ઇઝ સેન્ટ્રિફ્યુગલ ફોર્સ, દેટ ઇઝ એમ ઓમેગા સ્ક્વેર આર, વેર એમ સ્ટેન્ડ ફોર માસ, આર સ્ટેન્ડ ફોર રેડિયસ. કઈ રેડિયસ? કે જે સેન્ટર ઓફ ગ્રેવિટીથી એક્સિસ ઓફ રોટેશન સુધીનું ડિસ્ટન્સ છે, દેટ ઇઝ ધી રેડિયસ, અને ઓમેગા ઇઝ ધી એંગ્યુલર વેલોસિટી. તો આ સેન્ટ્રિફ્યુગલ ફોર્સ જે છે એ જનરેટ થશે. આ સેન્ટ્રિફ્યુગલ ફોર્સ લાગે ક્યાંથી? કે સેન્ટર ઓફ ગ્રેવિટીથી. તો આ જેમ જેમ સ્પીડ વધશે રોટરની, એમ એમ એની સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ દૂર જતી જશે અને એમ વધારે ને વધારે શાફ્ટનું બેન્ડિંગ થશે. તો આ સિચ્યુએશન વર્સ્ટ ક્યારે થશે? કે જ્યારે શાફ્ટની એક પર્ટિક્યુલર સ્પીડ પહોંચશે. તો આ પર્ટિક્યુલર સ્પીડ એને કહે છે ક્રિટિકલ સ્પીડ ઓફ ધ શાફ્ટ, જેને શાફ્ટનું વર્લિંગ પણ કહી શકો તમે. તો આ વર્લિંગનો એક નાનકડો પહેલા વિડીયો જોઈ લઈએ કે વોટ ઇઝ વર્લિંગ. આપણી લેબની અંદર પણ આ એક ઇન્સ્ટ્રુમેન્ટ પડેલું છે, દેટ ઇઝ વર્લિંગ ઓફ શાફ્ટ. This is called the critical speed of shaft. અત્યારે શાફ્ટ જે છે એ ક્રિટિકલી વાયોલન્ટલી વાઇબ્રેટ કરે છે અને આ સ્પીડને એક્ઝેક્ટલી જે છે ક્રિટિકલ સ્પીડ કહેવામાં આવે છે અને આ ફિનોમિનને વર્લિંગ ઓફ શાફ્ટ કહેવામાં આવે છે. સો આ જે શાફ્ટની સ્પીડ છે એને ક્રિટિકલ સ્પીડ કહેવામાં આવે છે. જે એરો માર્ક કરેલો છે એ બધી જોઈ શકો છો. આ ડાયરેક્શનને ટ્રાન્સવર્સ ડાયરેક્શન કહેવામાં આવે છે. આ ડાયરેક્શનની અંદર શાફ્ટનું જે છે એ વાયોલન્ટલી વાઇબ્રેશન સ્ટાર્ટ થાય છે જ્યારે ક્રિટિકલ સ્પીડની નજીક પહોંચે છે શાફ્ટ ત્યારે. તો ડેફિનેશન પ્રમાણે તમે કહી શકો કે એવી સ્પીડ કે જ્યારે શાફ્ટ વાયોલન્ટલી વાઇબ્રેટ કરવાનું સ્ટાર્ટ કરે એની એક્સિસ ઓફ રોટેશનની ટ્રાન્સવર્સ ડાયરેક્શનની અંદર એને એની ક્રિટિકલ સ્પીડ કહેવામાં આવે છે અથવા તો વર્લિંગ સ્પીડ કહેવામાં આવે છે. ધ સ્પીડ એટ વિચ ધ શાફ્ટ સ્ટાર્ટ્સ ટુ વાઇબ્રેટ વાયોલન્ટલી ઇન ધ ડાયરેક્શન
perpendicular to the axis of the shaft is known as critical or whirling speed of the shaft. તો આવી સ્પીડને આપણે કેમ નથી ઈચ્છતા, કેમ આપણે અવોઈડ કરવા માંગીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકશો કે જ્યારે ક્રિટિકલ સ્પીડની નજીક શાફ્ટ પહોંચે ત્યારે એનું ફેલિયર કેવી રીતે થાય છે. સો ટુ અવોઇડ ધીઝ કાઇન્ડ ઓફ ફેલિયર આપણે એનું ક્રિટિકલ સ્પીડ જાણવી જરૂરી છે કોઈ પણ શાફ્ટની. તો એની માટે સૌથી પહેલા આપણા ચેપ્ટરની પહેલી અને ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે એ સમજીએ. દેટ ઇઝ કોલ્ડ ક્રિટિકલ સ્પીડ ઓફ શાફ્ટ કેરિંગ અ સિંગલ રોટર, જે ડેમ્પિંગ વગરની કન્ડિશન છે, એટલે એની અંદર બ્રેકેટમાં લખવામાં આવે છે વિધાઉટ ડેમ્પિંગ. તો આ થિયરીની અંદર સૌથી પહેલા આ ફિગર જોઈએ અને એની અંદર જે ટર્મિનોલોજી આપી છે એ પહેલા સમજીએ આપણે. તો સૌથી પહેલા ટર્મિનોલોજીની અંદર આપણે જોઈએ કે ઓ જેને કહેવામાં આવેલું છે, ઓ દેટ ઇઝ ધી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ બેરિંગ સેન્ટર, મતલબ કે આ જે બેરિંગ પ્રોવાઈડ કરેલા છે ઉપર અને નીચે, આ એક વર્ટિકલ શાફ્ટ જે છે તમને ફિગરમાં બતાવવામાં આવેલો છે, એના બેરિંગની સેન્ટર લાઇન અને રોટરનું જે સેન્ટર છે એ બંને જ્યાં કોઇન્સાઇડ થાય છે એ પોઈન્ટ જે ઓ કીધું છે, ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ બેરિંગ સેન્ટર લાઇન વિથ ધ રોટર, જે ઓ છે. એસ જે છે એ આ રોટરનું, એસ જે જીઓમેટ્રિક સેન્ટર છે. આ જે ઇમેજ છે એ શાફ્ટ જ્યારે સ્ટેશનરી કન્ડિશનની અંદર છે ત્યારની છે, કે જ્યારે શાફ્ટ અત્યારે સ્ટેડી છે, મતલબ રોટેશન ચાલુ થયું નથી, એટલા માટે ઓ અને એસ બંને એક જગ્યાએ જ છે. મતલબ કે આ સેન્ટર લાઇન, આ જે ડેશ લાઇનમાં બતાવવામાં આવેલી છે, દેટ ઇઝ ધી એક્સિસ ઓફ રોટેશન વિચ શુડ બી, કે જ્યારે સ્ટેટિક પોઝિશનની અંદર છે, સ્ટડી પોઝિશનની અંદર છે. જી જે છે દેટ ઇઝ ધી સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધી રોટર. હવે ગાઈઝ, એસ અને જી ની અંદર ક્યારે કન્ફ્યુઝ ના થતા, કેમ કે એની અંદર પ્રોબ્લેમ થાય છે ઘણી વખત કે જીઓમેટ્રિક સેન્ટર અને સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ બંને એક કેમ ના હોઈ શકે. ના ના હોઈ શકે, બીકોઝ એવું જરૂરી નથી કે દર વખતે એક જ હોય, કેમ કે અગાઉ જેમ આપણે જોયું કે એની અંદર હોમોજીનિયસ મટીરિયલ ના હોય, ડિસ્ટ્રીબ્યુશન સરખી રીતે ના થયું હોય મટીરિયલનું, તો સેન્ટર ઓફ ગ્રેવિટી છે દેટ ઇઝ જીઓમેટ્રિક સેન્ટરથી થોડીક સ્લાઇટલી ડિફરન્ટ હોઈ શકે છે. તો એસ અને જી વચ્ચે આટલું જે ડિસ્ટન્સ છે એને આપણે કીધું છે એસ. આ જે રેડ પોઈન્ટથી બતાવ્યું છે દેટ ઇઝ જી સેન્ટર ઓફ ગ્રેવિટી, બ્લુ એરોથી બતાવેલું છે દેટ ઇઝ એસ જીઓમેટ્રિક સેન્ટર, ગ્રીન લાઇનથી બતાવેલું છે દેટ ઇઝ એસેન્ટ્રિસિટી, કે જેને સેન્ટર ઓફ ગ્રેવિટી અને જીઓમેટ્રિક સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ કહેવામાં આવે છે, નોટ એક્સિસ ઓફ રોટેશન. માઇન્ડ વેલ, આ આગળ જતા કન્ફ્યુઝન થશે કે એસેન્ટ્રિસિટી ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ગ્રેવિટી એન્ડ ધી જીઓમેટ્રિક સેન્ટર. તો આ ફિગર જે આપણે જોઈ એ હતી જ્યારે શાફ્ટ જે છે એ સ્ટેશનરી કન્ડિશનની અંદર, સ્ટેડી કન્ડિશનની અંદર હતો. હવે જે ફિગર આપણે જોઈ રહ્યા છીએ એ ફિગર છે જ્યારે શાફ્ટ રોટેટિંગ કન્ડિશનની અંદર છે, મતલબ શાફ્ટ જે છે એ સ્ટાર્ટ કરે છે રોટેટ કરવાનું, એની સાથે રોટર પણ રોટેટ કરે છે, બટ જે સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ થોડી સેન્ટરથી ડિસ્પ્લેસ્ડ છે જીઓમેટ્રિક સેન્ટરથી, એટલે એના લીધે જે આ એક કોમ્પોનન્ટ જનરેટ થાય છે એમ ઓમેગા સ્ક્વેર, આરની જગ્યાએ અહીંયા વાય પ્લસ ઈ એટલા માટે લીધું છે કે સેન્ટરથી આ એક ડિસ્ટન્સ વાય જે છે આપણે જોઈએ શું છે, પ્લસ એસેન્ટ્રિસિટી જે છે એના લીધે ટોટલ ડિસ્ટન્સ વાય પ્લસ ઈ થાય છે, કે જે શાફ્ટને પોતાની ઓરિજિનલ પોઝિશનથી થોડો બેન્ડ કરે છે આ રીતે. તો વાય શું છે કે એને કહેવામાં આવે છે કે ડિફ્લેક્શન ઓફ જીઓમેટ્રિક સેન્ટર ફ્રોમ પોઈન્ટ ઓ. હવે આ જીઓમેટ્રિક સેન્ટર જે છે એસ એનું ડિસ્પ્લેસમેન્ટ છે ઓ થી, નહીં કે સેન્ટર ઓફ ગ્રેવિટીનું. માઇન્ડ વેલ, તો આ એક એસેન્ટ્રિસિટી અને આ જીઓમેટ્રિક સેન્ટરનું ડિસ્પ્લેસમેન્ટ જે છે એક્સિસ થી, આ બંનેની અંદર કન્ફ્યુઝ ના થતા. કે જે છે જે અહીંયા
આનો રિવર્સ કોમ્પોનન્ટ, આનો જે ઓપોઝિટ કોમ્પોનન્ટ બતાવવામાં આવેલો છે, એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એમ ઓમેગા સ્ક્વેર આર અથવા તો એમ ઓમેગા સ્ક્વેર વાય પ્લસ ઈ, એની સામે જે ઓપોઝિટ કોમ્પોનન્ટ છે દેટ ઇઝ કે વાય. તો આજે જે આપણે આની પહેલા વાઇબ્રેશનના ચેપ્ટરની અંદર જોયું હતું એક રિસ્ટોરિંગ ટોર્ક, તો આ ટોર્ક તો નથી પણ આ એક રિસ્ટોરિંગ સ્પ્રિંગ જે છે એની સ્ટિફનેસને લીધે જે ઓપોઝિટ ફોર્સ લાગે છે એ છે, કે આ ફોર્સ જે છે એ એનો ઓપોઝ કરવાને ટ્રાય કરે છે. કોનો? સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો. તો આ જે છે એ એને રિવર્સ લાવશે. હવે આની અંદર કે જે છે એ આ શાફ્ટ જે છે એની સ્ટિફનેસ છે કે ઇન્ટુ વાય, જેટલું ડિસ્પ્લેસમેન્ટ વધારે એટલી સ્ટિફનેસ એટલે જે ફોર્સ છે એ વધારે લાગશે. તો આ કે જે છે એ જેમ કીધું તું પહેલા કે જરૂરી નથી કે તમારે ઓરિજિનલ ફિઝિકલ સ્પ્રિંગ હોય તો જ જે છે એ સ્ટિફનેસ જનરેટ થાય. મટીરિયલની અંદર પોતાની અંદર અને મટીરિયલથી જે ઓબ્જેક્ટ જે શેપ બને છે એની જીઓમેટ્રી ઉપર ડિપેન્ડ કરે કે એના ફાઇનલ પ્રોડક્ટની અંદર જે ફાઇનલ કોમ્પોનન્ટની અંદર સ્ટિફનેસ કેટલી હશે. તો કેવાય ઇઝ ધી સ્ટિફનેસ જે ફોર્સ છે એની અંદર કે જે છે એ સ્ટિફનેસ છે. તો આ શાફ્ટ ઓમેગા જેટલી એંગ્યુલર વેલોસિટીથી રોટેટ કરે છે અને શાફ્ટની ઓમેગા એન જેટલી કોઈ નેચરલ સર્ક્યુલર ફ્રિકવન્સી જે છે એ આપણે એઝ્યુમ કરીએ છીએ. તો હવે આપણે જોઈએ કે ટોટલ આ બે ફોર્સ લાગે છે. હવે થિયરી આપણી હવે સ્ટાર્ટ થાય છે રિયલ. તો આ બંને ફોર્સ જે છે એ ઓલવેઝ ઇક્વલ હશે બટ ઓપોઝિટ હશે. મેગ્નિટ્યુડ બંનેના ઇક્વલ હશે અને ડાયરેક્શન છે બંનેની ઓપોઝિટ. તો એમ ઓમેગા સ્ક્વેર વાય પ્લસ ઈ અને કે વાય જે છે એ બંને હંમેશા ઓપોઝિટ ડાયરેક્શનની અંદર લાગતા હશે. તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જોઈ લીધું, આ થઈ ગયું તમારું રિસ્ટોરિંગ ફોર્સ દેટ ઇઝ કે વાય. તો બંને હંમેશા ઇક્વલ હશે કેમ કે આની ડાયરેક્શન અને આની ડાયરેક્શન બંને ઓપોઝિટ છે બટ મેગ્નિટ્યુડ છે દેટ વિલ બી ઇક્વલ. તો હવે આપણે એને થોડું સિમ્પ્લિફાય કરીએ બીકોઝ આફ્ટર ઓલ ફાઇનલી આપણે ઇન્ટરેસ્ટેડ છીએ વાયની વાયને સબ્જેક્ટ બનાવવાની અંદર. તો વાયને સબ્જેક્ટ બનાવીને આપણે જોઈએ કે ફાઇનલ ઇક્વેશન આનું કઈ રીતે આવે છે. તો એક પછી એક ઇટરેશન કરીએ અને વાયને સબ્જેક્ટ બનાવીએ તો તમને આ રીતે કંઈક ઇક્વેશન મળે છે. અહીં આપણે આ રીતે ઇટરેશન એટલા માટે કરેલું છે કે કે બાય એમ જે છે એ આપણને ખ્યાલ છે દેટ ઇઝ ઓમેગા એન, એટલે કે સર્ક્યુલર નેચરલ ફ્રિકવન્સી જે છે કોઈ પણ ઓબ્જેક્ટની એને ઓમેગા એન કહીએ છીએ. કે બાય એમ, કે એટલે સ્ટિફનેસ, એમ એટલે માસ. તો આ ઇટરેશન આપણે આ રીતે સિમ્પ્લિફાય કરીએ છીએ અને ફાઇનલી આપણને ઇક્વેશન મળે છે દેટ ઇઝ યોર ફાઇનલ ઇક્વેશન કે વાય, જેની અંદર આપણે ઇન્ટરેસ્ટેડ છીએ. તો આની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે રેઝોનન્સ થશે, મતલબ કે ઓમેગા એન અને ઓમેગા જ્યારે ઇક્વલ થશે ત્યારે વન માઇનસ વન જે ડિટર્મિનન્ટ તમારો જે છેદ છે એ ઝીરો થઈ જશે અને વાય જે છે દેટ વિલ બી ઇન્ફાઇનાઇટ અને શાફ્ટ જે છે દેટ વિલ લીડ ટુ ફેલિયર, મતલબ કે આ ડિસ્ટન્સ એટલું બધું વધી જશે કે તમારો શાફ્ટ જે છે દેટ વિલ બી લીડ ટુ ફેલિયર.